हाउ आर यू, केम छो बधा? हैप्पी हैप्पी मजामा? मारा दरेक बाळको घरे सुरक्षित छे अने दरेक बाळको मजामा छे। दरेक बाळकोनो महदी स्कूलमां हृदयपूर्वक स्वागत करू छू। वेलकम टू महदी स्कूल। बाळको, તમે બધા સ્કૂલે આવો છો તો પહેલાં આપણે શું કરીએ છીએ? દુઆ કરીએ છીએ। તો આજે પણ ઘરે બેઠા આપણે પહેલાં શું કરવાના છીએ? દુઆ કરવાની છે। ચાલો તો દરેક બાળકો દુઆ માટે તૈયાર? ચાલો શરૂ કરો દુઆ। બાળકો આંખ બંધ, દુઆ માટે તૈયાર। ચાલો દરેક બાળકોને દુઆ થઈ ગઈ। આંખ ખોલો। ચાલો બાળકો, આપણે દુઆ શા માટે કરીએ? કે આપણો કામ ખૂબ જ સારું થાય, એટલા માટે આપણે પહેલાં શું કરીએ છીએ? દુઆ કરીએ છીએ। ચાલો બાળકો, આજે આપણે શું ભણવાનું છે ખબર છે તમને? આજે આપણે વિષય ગુજરાતી। કયો વિષય? ગુજરાતી વિષય। અને ગુજરાતી વિષયમાં આપણે શું ભણવાનું છે? તો કે ખૂટતા અક્ષરની બારાક્ષરી લખો, જે હજી આપણે આ બારાક્ષરી બાકી છે। આપણે છેલ્લે વની લીટી અને શની લીટી કરી હતી, તો હવે આપણે ફાડી શની લીટી અને એની પછીની આગળની બારાક્ષરી ખૂટતા અક્ષરની છે, જે શું છે હજી બાકી છે। ચાલો તો દરેક બાળકો મારી સાથે બારાક્ષરી સરસ મજાના અક્ષરે, જ્યાં ખૂટતો અક્ષર આવે છે તે અક્ષર લખવાનું છે અને સરસ મજાના અક્ષર કાઢવાના છે, બરાબર? ચાલો તો દરેક બાળકો તૈયાર? ચાલો દરેક બાળકો મારી સાથે લખવાનું છે, સરસ મજાના અક્ષર કાઢવાના છે। જુઓ બાળકો, આપણે કઈ લીટી આવ્યા? આપણે ફાડીશની લીટી આવ્યા, પછી બાજુમાં ખાલી જગ્યા છે એટલે એકય અક્ષર આપેલો નથી, અને એની પછી કીધું છે ફાડીશ શને રસવાય શી। તો બાળકો, અહીંયા સ બાજુમાં ખાલી જગ્યા છે અને એની પછી કીધું છે શ ને રસવાય સી। તો બાળકો, અહીંયા શ ને રસવાય સી છે, તો અહીંયા ખૂટતો અક્ષર કયો આવે ખબર છે તમને? અહીંયા તમારે ખૂટતો અક્ષર આવે સ ને કાનો શા। ફાડી શ શની બાજુમાં લીટો એટલે કે શને કાનો શા, બરાબર? શને કાનો શા, ફાડી શ છે। તો પહેલાં દરેક બાળકો લખી નાખો, પહેલાં શું આવે બાળકો? ફાડી શ, પછી બાજુમાં ખાલી જગ્યા કરો અને એની પછી લખો શ શને રસવાય શી। શ શને રસવાય શી। તો બાળકો, અહીંયા ખૂટતો અક્ષર છે જે કયો આવે તમને ખબર જ છે, ખૂટતો અક્ષર આવે શને કાનો શા। આ શું છે તમારો ખૂટતો અક્ષર છે? ચાલો તો બાળકો, હવે તમારો ખૂટતો અક્ષર છે એ શને કાનો શા છે। ચાલો તો દરેક બાળકો લખી નાખો શને કાનો શા। ચાલો, લખાઈ ગયું દરેક બાળકોને? ચાલો બાળકો, લખાઈ ગયું દરેકને?
શનિ કાનો શા શ શા શી. ચાલો બાળકો જુઓ હવે આની પછી શું આવે છે. અહીંયા ધ્યાન, શ શ ને રસવાય શી, શ શ ને રસવાય શી. બાજુમાં ખાલી જગ્યા છે એટલે કે એકય અક્ષર આપેલો નથી અને એની પછી કીધું છે શ શ ને રસવા વાળું શું. શ ને રસવાય શી, બાજુમાં ખાલી જગ્યા છે અને એની પછી કીધું છે શ શ ને રસવા વાળું શું. તો બાળકો અહીંયા ખૂટતો અક્ષર કયો આવે, તો કે અહીંયા ખૂટતો અક્ષર આવે શ શ ને દીર્ઘાય શી. શ શ ને દીર્ઘાય શી, આ શું આવે બાળકો, ખૂટતો અક્ષર આવે શ ને દીર્ઘાય શી, બરાબર. ચાલો તો દરેક બાળકો પહેલાં લખી નાખો શ શ ને રસવાય શી, બાજુમાં ખાલી જગ્યા કરો અને એની પછી લખો શ શ ને રસવા વાળું શું. શ શ ને રસવા વાળું શું. ચાલો દરેક બાળકોને લખાઈ ગયું બાળકો. હવે આ વચ્ચે જે તમારે ખાલી જગ્યા છે એટલે કે જે ખૂટતો અક્ષર છે એ તમારે જવાબ લખવાનો, એટલે કે ત્યાં જવાબમાં શું આવે, તો કે શ શ ને દીર્ઘાય શી, શ શ ને દીર્ઘાય શી. આ શું છે બાળકો, ખૂટતો અક્ષર છે જે તમારો જવાબ છે, બરાબર. ચાલો લખી નાખો દરેક બાળકો જવાબ, કે શ શ ને દીર્ઘાય શી, શ ને રસવાય શી, બાજુમાં ખાલી જગ્યા હતી, કયો અક્ષર આપેલો નહોતો અને એની પછી કીધું છે શ શ ને રસવા વાળું શું. તો અહીંયા ખૂટતો અક્ષર છે શ શ ને દીર્ઘાય શી, શ ને દીર્ઘાય શી, બરાબર. આ શું છે બાળકો, ખૂટતો અક્ષર છે. ચાલો જુઓ બાળકો હવે પછી શું આવે છે. શ શ ને એક માત્રા છે, શ શ ને એક માત્રા છે, શ શ ને એક માત્રા છે. બાજુમાં ખાલી જગ્યા એટલે કે એકય અક્ષર આપેલો નથી અને એની પછી કીધું છે શ શ ને કાનો અને ઉપર એક માત્રા એટલે કે શ શ શ ને કાનો અને માથે ઉપર એક માત્રા એટલે કે શો. તો બાળકો અહીંયા તમારે ખૂટતો અક્ષર છે જે આપેલો નથી એ શું આવે, તો અહીંયા તમારે જવાબ આવે શ શ ની માથે ઉપર બે માત્રા એટલે કે શે. શ શ ની માથે ઉપર બે માત્રા એટલે કે શે, શે શહી શો, એવી રીતે વાંચી શકાય ને બાળકો. ચાલો તો પહેલા દરેક બાળકો લખી નાખો શ શ ની એક માત્રા શે, બાજુમાં ખાલી જગ્યા કરો અને એની પછી લખો શ શ ને કાનો અને ઉપર એક માત્રા એટલે કે શો. શ શ ને કાનો અને માથે ઉપર એક માત્રા એટલે કે શો.
શે ખાલી જગ્યા અને શો, તો અહીંયા આ બેમાં ખૂટતો અક્ષર કયો આવે એ તમને ખબર જ છે, તો અહીંયા તમારે આવે છે શે. ચાલો તો બાળકો હવે જવાબ લખી નાખો કે શ શનિ માથે ઉપર બે માત્રા એટલે કે શે. ચાલો લખી નાખો દરેક બાળકો જવાબ. બાળકો સરસ મજાના અક્ષર કાઢીને લખવાનું છે, બરાબર? ઉપરની લીટીને અડાડીને લખવાનું છે. ચાલો લખાઈ ગયું દરેકને? લખાઈ ગયું ને બાળકો? જુઓ બાળકો, હવે આની પછી શું લખેલું છે અહીંયા ધ્યાન. શ, શ ને કાનો અને ઉપર એક માત્રા એટલે કે શો. શ, શ ને કાનો અને માથે ઉપર એક માત્રા એટલે કે શો, અને બાજુમાં ખાલી જગ્યા છે એટલે કે એકય અક્ષર આપેલો નથી, અને એની પછી કીધું છે શ, શની માથે ઉપર એક ટપકું એટલે કે શમ. શો બાજુમાં ખાલી જગ્યા અને એની પછી લખ્યું છે શ, શની માથે ઉપર એક ટપકું એટલે કે શમ. તો બાળકો અહીંયા વચ્ચે જે ખૂટતો અક્ષર છે એ કયો આવે ખબર છે તમને? અહીંયા તમારો ખૂટતો અક્ષર આવે શો. શ, શનિ બાજુમાં લીટો અને એની માથે ઉપર બે માત્રા એટલે કે શો. શો, શો, શમ. શ, શનિ બાજુમાં કાનો અને માથે ઉપર બે માત્રા એટલે કે શો. શો, શો, શમ. વાંચી શકાય ને એવી રીતે બાળકો? ચાલો તો પહેલા દરેક બાળકો લખી નાખો શ, શનિ કાનો માથે ઉપર એક માત્રા એટલે કે શો, પછી બાજુમાં ખાલી જગ્યા કરો અને એની પછી લખો શ, શનિ માથે ઉપર એક ટપકું એટલે કે શમ. ચાલો લખી નાખો બાળકો. એટલું પહેલાં શો લખજો, પછી બાજુમાં ખાલી જગ્યા કરજો અને એની પછી લખજો શ, શનિ માથે ઉપર એક ટપકું એટલે કે શમ. લખાઈ ગયું દરેકને? ચાલો લખાઈ ગયું ને બાળકો? તો હવે તમારે જવાબ એટલે કે આ ખૂટતો અક્ષર છે એમાં જવાબ શું આવે તો તમને ખબર જ છે, ખબર છે ને બાળકો? અહીંયા જવાબ શું આવે તો કે અહીંયા જવાબ આવે શો. શો, શો, શમ. શું આવે બાળકો જવાબ? શો આવે. શો, શો, શમ, બરાબર. ચાલો તો જવાબ પહેલાં લખી નાખો બાળકો. શ, શ ને કાનો અને માથે ઉપર બે માત્રા એટલે કે શો. શો, શો, શમ, બરાબર. ચાલો લખાઈ ગયું દરેક બાળકોને? લખાઈ ગયું ને બાળકો? જુઓ બાળકો, હવે પછી શું આવે છે? શની લીટી. શની લીટી ખૂટતા અક્ષરની બારાક્ષરીમાં પૂરી થઈ ગઈ. હવે આવે છે સ સસલાની શની લીટી. તો આપણને શું કીધું છે? સ આપેલો છે, બાજુમાં ખાલી જગ્યા છે એટલે કે ખૂટતો અક્ષર આપેલો
નથી અને એની પછી કીધું છે સ સ ને રસવાય સી સ સ ને રસવાય સી તો બાળકો અહીંયા ખૂટતો અક્ષર કયો આવે તો અહીંયા તમારે આવે સ સની બાજુમાં લીટો એટલે કે સને કાનો સા ચાલો તમને ખબર પડી ને આ ખૂટતો અક્ષર કયો આવે છે સને કાનો સા ચાલો પહેલાં તો દરેક બાળકો લખી નાખો સ બાજુમાં ખાલી જગ્યા કરો અને પછી લખો સ સ ને રસવાય સી સ બાજુમાં ખાલી જગ્યા કરો અને પછી લખો સ ને રસવાય સી તો હવે અહીંયા બાળકો જે ખૂટતો અક્ષર આવે છે કયો આવે છે સને કાનો સા ચાલો તો હવે જવાબ લખી નાખો બાળકો કે સને કાનો સા તો બાળકો સને કાનો સા છે એ શું છે જવાબ છે બરાબર ચાલો તો દરેક બાળકોને લખાઈ ગયો જવાબ બાળકો આપણે આને આવી રીતે વાંચી શકાય સ સા સી બરાબર ને જુઓ બાળકો હવે પછી શું આવે છે અહીંયા ધ્યાન સ સ ને દીર્ઘાય સી સ સ ને દીર્ઘાય સી બાજુમાં ખાલી જગ્યા એટલે કે એકય અક્ષર આપેલો નથી અને એની પછી કીધું છે સ સ ને દીર્ઘાવાળું સુ સ સ ને દીર્ઘાવાળું સુ સ સ ને દીર્ઘાય સી બાજુમાં ખાલી જગ્યા એકય અક્ષર આપેલો નથી અને એની પછી કીધું છે સ સ ને દીર્ઘાવાળું સુ તો બાળકો અહીંયા ખૂટતો અક્ષર છે જે કયો આવે ખબર છે તમને અહીંયા તમારો ખૂટતો અક્ષર આવે જુઓ બાળકો અહીંયા ધ્યાન સ સ ને રસવાવાળું સુ સ સ ને રસવાવાળું સુ આ શું છે બાળકો ખૂટતો અક્ષર છે બરાબર ચાલો સ ને રસવાવાળું સુ આપણો જવાબ છે તો પહેલાં દરેક બાળકો લખી નાખો કે સ સ ને દીર્ઘાય સી સ સ ને દીર્ઘાય સી બાજુમાં ખાલી જગ્યા એટલે કે એકય અક્ષર આપેલો નથી અને એની પછી કીધું છે સ સ ને દીર્ઘાવાળું સુ સ સ ને દીર્ઘાવાળું સુ તો બાળકો અહીંયા તમને ખબર જ છે અહીંયા વચ્ચે શું આવે સ ને રસવાવાળું સુ ચાલો તો દરેક બાળકો લખી નાખો સ સ ને રસવાવાળું સુ ચાલો લખી નાખો દરેક જણા કે સ સ ને રસવાવાળું સુ આ શું છે ખૂટતો અક્ષર છે એનો ચાલો બાળકો આની પછી શું આવે જુઓ અહીંયા ધ્યાન સ સ ને ઉપર એક માત્રા એટલે કે સે સ સ ની માથે ઉપર એક માત્રા એટલે કે સે બાજુમાં ખાલી જગ્યા કાંઈ આપેલું નથી અને એની પછી કીધું છે સ
સને કાનો અને માથે ઉપર એક માત્રા એટલે કે સો. સ સની માથે ઉપર એક માત્રા એટલે કે સે. બાજુમાં ખાલી જગ્યા એકય અક્ષર આપેલો નથી અને એની પછી કીધું છે સ સની કાનો અને ઉપર એક માત્રા એટલે કે સો. તો બાળકો અહીંયા ખૂટતો અક્ષર છે જે કયો આવે ખબર છે તમને? અહીંયા તમારો ખૂટતો અક્ષર આવે સ સની માથે ઉપર બે માત્રા એટલે કે સે. સ સની માથે ઉપર બે માત્રા એટલે કે સે, એ તમારું શું છે? ખૂટતો અક્ષર છે. ચાલો તો પહેલા દરેક બાળકો લખી નાખો. સ સની એક માત્રા સે, બાજુમાં ખાલી જગ્યા કરો અને એની પછી લખો સ સની કાનો અને માથે ઉપર એક માત્રા એટલે કે સો. શે, બાજુમાં ખાલી જગ્યા અને એની પછી લખો સ સને કાનો અને ઉપર એક માત્રા એટલે કે સો. ચાલો, લખાઈ ગયું દરેકને બાળકો? તો હવે જવાબ લખી નાખો. આ ખાલી જગ્યા છે ને ત્યાં તમારો ખૂટતો અક્ષર આવે, તો એ ખૂટતો અક્ષર તમારો લખી નાખો કે સ સની માથે ઉપર બે માત્રા એટલે કે સે. બરાબર, સની માથે ઉપર બે માત્રા એટલે કે સે. ચાલો તો લખી નાખો દરેક બાળકો, જવાબ લખી નાખો. તો બાળકો આને આપણે વાંચી શકાય ને કે સે સઈ સો, સે સઈ સો, એવી રીતે વાંચી શકું ને બાળકો? ચાલો તો બાળકો જવાબ લખાઈ ગયો બધાને કે સની માથે ઉપર બે માત્રા એટલે કે સે, લખાઈ ગયો ને બાળકો? ચાલો જુઓ બાળકો હવે પછી શું આવે છે. અહીંયા ધ્યાન. સ સ સની બાજુમાં એક લીટો અને માથે ઉપર બે માત્રા એટલે કે સો. સ સની કાનો અને માથે ઉપર બે માત્રા એટલે કે સો અને બાજુમાં ખાલી જગ્યા છે એટલે કે એકય અક્ષર આપેલો નથી અને એની પછી કીધું છે સ સની બાજુમાં બે ટપકા, એક સની બાજુમાં ઉપર છે અને એક એની નીચે છે એટલે કે સહ. સો અહીંયા કાંઈ અક્ષર આપેલો નથી અને એની પછી કીધું છે સહ, તો અહીંયા ખૂટતો અક્ષર છે એ કયો આવે બાળકો? સમ. સ સની માથે ઉપર એક ટપકું એટલે કે સમ. અહીંયા ખૂટતો અક્ષર આવે સમ. બરાબર બાળકો, ચાલો તો પહેલાં દરેક બાળકો લખી નાખો કે સ સની કાનો માથે ઉપર બે માત્રા એટલે કે સો, બાજુમાં ખાલી જગ્યા, એકય અક્ષર આપેલો નથી અને એની પછી કીધું છે સ સની બાજુમાં બે ટપકા એટલે કે શહ. સૌ બાજુમાં ખાલી જગ્યા અને એની પછી કીધું છે સહ, સની બાજુમાં બે ટપકા એટલે કે સહ. ચાલો તો બાળકો અહીંયા ખૂટતો અક્ષર છે જે કયો આવે તમને બધાને ખબર છે બાળકો? અહીંયા ખૂટતો અક્ષર કયો આવે તમને જવાબ આવડે જ છે. પહેલાં આપણે કીધું તું કયો આવે,
સમ આવે. ચાલો તો આટલું લખાઈ ગયું દરેકને પહેલાં. તો હવે જવાબ લખી નાખો દરેક બાળકો. તો જવાબમાં આવે સમ. સ સની માથે ઉપર એક ટપકું એટલે કે સમ. આ શું થયું બાળકો? જવાબ થયો. ચાલો લખી નાખો દરેક બાળકો. સમ સ સની માથે ઉપર એક ટપકું એટલે કે સમ. ચાલો લખાઈ ગયું બાળકો. લખાઈ ગયું ને દરેકને કે સની માથે ઉપર એક ટપકું એટલે કે સમ. ચાલો તો બાળકો અહીંયા આપણે આને એવી રીતે વાંચી શકાય, સૌ સમ સહ, બરાબર ને? તો બાળકો ચાલો હવે આપણે એક વાર રિવિઝન કરી લઈએ, બરાબર? ચાલો તો દરેક જણાએ લખ્યું છે, હું જેમ બોલાવું એમ તમારે બોલવાનું છે, બરાબર બાળકો? ચાલો તો દરેક બાળકોએ પહેલાં શું લખ્યું? સ સની બાજુમાં ખાલી જગ્યા હતી એટલે ત્યાં તમે લખ્યું સને કાનો સા. શ શા સી. પછી બાળકો આપણને શું કીધું તું? સને હ્રસ્વાય સી, બાજુમાં ખાલી જગ્યા અને એની પછી કીધું તું સને રસવા વાળું સુ. તો અહીંયા જવાબમાં તમે બધાએ લખ્યું સ સને દીર્ઘાય સી, બરાબર ને? પછી તમે બધાએ લખ્યું સ સને એક માત્ર સે, બાજુમાં ખાલી જગ્યા કરી સ સને કાનો અને ઉપર એક માત્ર. અહીંયા ખૂટતો અક્ષર આવે સ સની માથે ઉપર બે માત્ર એટલે કે શે, બરાબર બાળકો? એની પછી તમે લખ્યું સ સને કાનો અને ઉપર એક માત્ર એટલે કે શો, બાજુમાં ખાલી જગ્યા કરી અને પછી તમે લખ્યું સ સની માથે ઉપર એક ટપકું એટલે કે સમ. તો અહીંયા ખૂટતો અક્ષર આવે સો સૌ સમ, બરાબર આવે ને બાળકો? સો સૌ સમ. પછી તમે લખ્યું સ ખાલી જગ્યા અને સ ને રસવાય સી. તો અહીંયા તમારે વચ્ચે ખૂટતો અક્ષર આવે સને કાનો સા. સ સની બાજુમાં એક લીટો એટલે સને કાનો સા. એની પછી તમે લખ્યું બાળકો સને દીર્ઘાય સી, બાજુમાં ખાલી જગ્યા અને સને દીર્ઘાવાળું સુ. તો અહીંયા તમે જવાબ લખ્યું સને રસવાવાળું સુ. એની પછી બાળકો તમે સ સને એક માત્ર સે લખ્યું, બાજુમાં ખાલી જગ્યા કરી અને સ સને કાનો અને માથે ઉપર એક માત્ર. અહીંયા તમે ખૂટતો અક્ષર લખ્યો સ સને માથે ઉપર બે માત્ર એટલે કે સે. હવે બાળકો જુઓ અહીંયા તમે લખ્યું સ સને કાનો અને ઉપર બે માત્ર એટલે કે સો અને બાજુમાં ખાલી જગ્યા અને એની પછી કીધું છે સ સની બાજુમાં બે ટપકા એટલે કે સહ. તો અહીંયા બાળકો તમે જવાબ લખ્યો કે સ સની માથે ઉપર એક ટપકું એટલે કે સમ. તો બાળકો તમે બધાએ આવી રીતે લખ્યું ને દરેકે? ચાલો તો બાળકો અહીંયા આપણે આવી રીતે સૌ સમ સહ આ છે એ ખૂટતા અક્ષરની બારાક્ષરી. તો સ ની લીટી હવે પૂરી થઈ ગઈ. હવે આપણે ગુજરાતીના લેક્ચરમાં મળશું. તો આગળ જે આપણે અક્ષર બાકી છે
એ આપણે પૂરા કરશું. હવે આપણે ખાલી ચાર લીટીના અક્ષર બાકી છે, હ, ળ, ક્ષત્રિય અને જ્ઞ, બરાબર. ચાલો તો દરેક બાળકોને થેન્ક યુ, બાય બાય, સ્ટે હોમ, સ્ટે સેફ.